લો બાળકો, કેમ છો? મજા નહીં? આપણે એકડે ભણી ગયા, બગડ બે ભણી ગયા, અને હવે તગડે ત્રણ આજે લખીશું. બરાબર, આપણે એકડે શીખી ગયા, ગોળ બિંદુ કરી, આમ કરી અને આમ એકડે એક થયું. બરાબર, પછી આવી રીતે અડધું ગોળ કરી, નીચે ઉતારી અને બગડ બે પણ તમને આવડી ગયો છે. બરાબર, અને હવે આપણે તમારી ખાનાવાળી નોટમાં પ્રગડે ત્રણ લખીશું. બરાબર, પ્રગડે ત્રણ લખવા માટે મમ્મી તમને આવી રીતે ખાનાવાળી નોટમાં પ્રગડે ત્રણ લખી આપશે. પછી મેડમે લખ્યું છે એની નીચે પ્રગડે ત્રણ લખવાનું. આ કેટલા દડા છે? એક, બે, ત્રણ. કેટલા દડા થયા? ત્રણ. એટલે આ મેડમે શું લખ્યું છે? તગડે ત્રણ. બરાબર, તો ચલો આપણે હવે લખીશું. પ્રગડે ત્રણ મેડમે લખ્યા છે, એની નીચે આમ અડધું ગોળ લખવાનું, પછી એની અંદર બિંદુ કરી અને આમ કરીને આમ આગળ લાવવાનું. આમ અડધું ગોળ કરવાનું, બિંદુ કરવાનું અને પછી આગળ લાવવાનું. આમ અડધું ગોળ કરવાનું, બિંદુ કરવાનું અને પછી આગળ લાવવાનું. અડધું ગોળ કરવાનું, પછી બિંદુ કરવાનું, પછી આગળ લાવવાનું. એટલે શું થઈ ગયું? તગડે ત્રણ. આમ અડધું ગોળ, પછી બિંદુ કરવાનું, પછી આમ આગળ લાવવાનું, એટલે તગડે ત્રણ. અડધું ગોળ કરી, બિંદુ કરી, આગળ લાવશો એટલે તગડે ત્રણ. આવી રીતે આખી એક લાઈન પૂરી કરી, પછી વચ્ચે એક ખાનું છોડવાનું અને પછી મેડમે શું લખેલું છે? તગડે ત્રણ. તો પછી પાછું અડધું ગોળ કરી, બિંદુ કરી અને પછી આમ આગળ લાવવાનું અને બોલતા જવાનું છે. તગડે ત્રણ, તગડે ત્રણ, તગડે ત્રણ. એટલે તમને એકડેથી ત્રણ લખો ને તો બોલીને લખવાનું, એટલે તમને એકથી ત્રણ આવડી જશે અને તમને ઓળખાઈ પણ જશે. તગડે ત્રણ, તગડે ત્રણ, તગડે ત્રણ. આમ અડધું ગોળ, પછી મીંડું, પછી આગળ લાવવાનું. આમ અડધું ગોળ, મીંડું, પછી આમ આગળ લાવવાનું. બગડે બેમાં આપણે પાછળ લઈ જતા, તેની જગ્યાએ આ આગળ લાવવાનું છે. પછી પાછું એક ખાનું છોડવાનું, પછી પાછું મેડમે લખ્યું છે એની નીચે પાછું લખવાનું. તગડે ત્રણ, અડધું ગોળ કરવાનું, બિંદુ કરવાનું, આગળ લાવવાનું. અડધું ગોળ કરવાનું, બિંદુ કરવાનું, આગળ લાવવાનું. તગડે ત્રણ. આવી રીતે તમારે બે પાન ભરી અને લખવાનું રહેશે. આવજો.